નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. સ્વયંસેવક થવું એ એક અસામાન્ય બાબત હતી, પરંતુ પુખ્ત વયના યુવાન લોકોનું એક જૂથ પરોપજીવીઓનું વહન કરતું અને દર વર્ષે 6 લાખ લોકોનો જીવ લેતા મચ્છરો દ્વારા પોતાના પર હુમલો કરાવવામાં આવે તેની રાહ જોતું હતું. એ જૂથ ઓક્સફર્ડ યુનિવર્સિટીની જેનર ઇન્સ્ટિટ્યૂટમાં મેલેરિયાની નવી રસીની મેડિકલ ટ્રાયલમાં ભાગ લેવા સંમત થયું હતું. R21 તરીકે ઓળખાતી તે રસીએ વૈજ્ઞાનિકોમાં ઉત્સાહ પેદા કર્યો હતો. આ પરીક્ષણ 2017માં હાથ ધરાયું હતું, પરંતુ સંસ્થા છેક 2001થી મચ્છરો પર પ્રયોગો કરી રહી હતી. બધા સ્વયંસેવકોને પ્રયોગશાળામાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં એક કોફીના કપ જેવા આકારનો નાનકડો કુંજો મૂકેલો હતો. તેની ઉપર એક જાળીદાર પેડ લગાવાયું હતું અને તેની અંદર ઉત્તર અમેરિકાથી લાવવામાં આવેલા 5 મચ્છર હતા કે જે મેલેરિયા પેરાસાઇટ્સથી સંક્રમિત હતા. સ્વયંસેવકે પોતાનો હાથ કન્ટેનરની ટોપ પર મૂક્યો હતો જેથી મચ્છરો ઢાંકણામાંથી તેને કરડી શકે. હવે આ મચ્છરથી સંક્રમિત થયેલ સ્વયંસેવકોમાં બીમારીને વધતી રોકવા જરૂરી સલામતી વેક્સિન અપાશે એવી આશા હતી. તે કંટ્રોલ હ્યુમન ઇન્ફેક્શન ટ્રાયલ તરીકે ઓળખાતું એક ઉદાહરણ હતું. તે એક એવો પ્રયોગ હતો જેમાં સ્વયંસેવકોને જાણી જોઈને કોઈ બીમારીના સંપર્કમાં લાવવામાં આવતા R21 વેક્સિન મેલેરિયાને અટકાવવામાં 80% સુધી અસરકારક છે અને આ વેક્સિન વિશ્વ આરોગ્ય સંગઠનની ભલામણ પ્રાપ્ત ઇતિહાસની 2જી વેક્સિન બની ગઈ હતી. દક્ષિણ સુદાનમાં શિશુઓને તાજેતરમાં જ આ વેક્સિનનો પહેલો ડોઝ અપાયો હતો. આ દેશોમાં દર વર્ષે હજારો લોકો આ બીમારીથી મૃત્યુ પામે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ એવા લોકોને કારણે શક્ય બન્યું છે જેમણે પોતાના હાથ મચ્છર ભરેલા કપ પર સ્વેચ્છાએ મૂક્યા હતા. તબીબી ઇતિહાસમાંની કેટલીક અંધકારમય ક્ષણોની વાત જાણ્યા વિના નિયંત્રિત સંક્રમણ પરીક્ષણો વિશેની કેટલીક ચિંતાને સમજવી અશક્ય છે. તેમાં સૌથી વધુ કુખ્યાત નાઝી વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયોગો છે. તેમાં કોન્સન્ટ્રેશન કેમ્પમાંના કેદીઓને ક્ષયરોગ અને અન્ય રોગાણુઓનો ચેપ બળજબરીથી લગાવવામાં આવતો. ગ્વાટેમાલામાં અમેરિકન ડોક્ટર્સે કરેલી કામગીરી ઓછી જાણીતી છે. તેમણે 1940ના દાયકાની મધ્યમાં 1308 લોકોને સિફિલિસ તથા જાતીય સંસર્ગથી થતા અન્ય રોગોનો ચેપ લગાવ્યો હતો. ઉચ્ચ આવક ધરાવતા દેશોના વૈજ્ઞાનિકોએ 1960 અને 1970ના દાયકામાં તબીબી પરીક્ષણો માટેની ગાઈડલાઇન્સ બનાવી હતી, જેમાં સ્વયંસેવકોના કલ્યાણની ચિંતાને અગ્રતા આપવામાં આવી હતી, જેના પરિણામે નિયંત્રિત ચેપ પરીક્ષણો હાથ ધરવા વધુ મુશ્કેલ બની ગયા હતા. જેનર ઇન્સ્ટિટ્યૂટે લોકોને મેલેરિયાના સંપર્કમાં ઇરાદાપૂર્વક લાવવાનું 2001માં શરૂ કર્યું. ત્યાં સુધીમાં આ રોગ માટેની અસરકારક સારવાર ઉપલબ્ધ થઈ ગઈ હતી. વિશ્વના ઘણા ભાગોમાં દવા પ્રત્યે પેરાસાઇટ્સના વધતા પ્રતિકારને કારણે ડ્રગ ટ્રીટમેન્ટ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય તેવા મેલેરિયાના અન્ય સ્ટ્રેઇનનો ઉપયોગ ઇન્સ્ટિટ્યૂટ ખાતેના સંશોધકો કરી રહ્યા છે. જોકે કેટલાક વૈજ્ઞાનિકોને એ વાતની ચિંતા છે કે જે રોગોની સારવાર ઉપલબ્ધ નથી તેના માટેના પ્રયોગો શરૂ થયા પછી નૈતિક મર્યાદાની રેખાઓ અસ્પષ્ટ થઈ જશે. જોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ચેપી રોગના નિષ્ણાંતના જણાવ્યા મુજબ ઝિકા વાયરસ માટેના વ્યાપક નિયંત્રિત ચેપ પરીક્ષણનો એક નમૂનો પ્રદાન કરી શકે છે. ઝિકા વાયરસથી ઇરાદાપૂર્વક સંક્રમિત કરાયા હોય તેવા લોકોને બચાવવામાં ડેન્ગ્યુની વેક્સિન કેટલી અસરકારક છે તેની ચકાસણી કરવા સંશોધનો હવે આવા સ્વયંસેવકોની ભરતી કરી રહ્યા છે. સ્વયંસેવકો સ્વેચ્છાએ પ્રયોગમાં ભાગ લેવા સંમત થશે અને તેમને એ માટે નાણાં પણ ચૂકવવામાં આવશે. રસીકરણ પછી સ્વયંસેવકો ઇરાદાપૂર્વક વાયરસના સંપર્કમાં આવશે અને તે પછી કેટલાક સપ્તાહ કે મહિનાઓ સુધી તેમનું નિરીક્ષણ કરવામાં આવશે. જેઓ વાયરસના ચેપમાંથી મુક્ત નહીં થાય તેમને એન્ટીવાયરલ્સ અપાશે. અલબત્ત સલામતીના કડક નિયંત્રણો હોવા છતાં અકસ્માતો થાય જ છે. આ પરીક્ષણનો હેતુ વેક્સિન વાયરસના સબ વેરિયન્ટ્સ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે એ વિશે વધુ સમજવાનો છે.